મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, એનો હેતુ અને એનું કાર્યક્ષેત્ર. તો મિત્રો, આપણી પાસે પહેલો જ પ્રશ્ન આવે છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ જ એક એવી પ્રવૃત્તિઓ છે જે વિશ્વના વેપાર ધંધાને ઉજાગર કરે છે, વેપાર ધંધાને જીવંત રાખે છે. તો પહેલા આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો માનવીએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે આ પ્રવૃત્તિ કરે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિઓનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોય તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કરે, એટલે કે અર્થ ઉપાર્જનનો. ટૂંકમાં, માણસ પોતાની જરૂરિયાત સંતોષવા માટે આર્થિક લાભ, અર્થ ઉપાર્જન, નાણાકીય વળતર આવા હેતુથી આ પ્રવૃત્તિ કરે. તો એના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા પહેલું જ ઉદાહરણ છે કે ભાઈ, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે. તો ખેડૂત છે એ પોતાના ખેતરમાં જાય, ખેતી પ્રવૃત્તિ કરે અને અનાજનું ઉત્પાદન કરે, તો એ માત્ર પોતાની જરૂરિયાત પૂરતું જ કરે છે? નહીં. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ, વણકર દ્વારા કાપડનું ઉત્પાદન કરવામાં આવે. તો વણકર કાપડનું ઉત્પાદન કરે, તો વણકર હું પોતાની જરૂરિયાત પૂરતા જ કપડાનું ઉત્પાદન કરશે? નહીં. આ ઉત્પાદન કરી સમાજના લોકોને વેચશે, બદલામાં એ આર્થિક લાભ કે વળતર મેળવશે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આવે છે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે. તો સુથાર લાકડું મઢે, લાકડા ઉપર પોતાનું કામ કરે અને એમાંથી સરસ મજાનું ફર્નિચર બનાવે. તો આ ત્રણેય ઉદાહરણો, આ ત્રણેયમાં આપણને જોવા મળે છે કે ત્રણેય આ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એ પોતાના આર્થિક લાભ કે નાણાકીય વળતર માટે કરે છે. એવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે જે પ્રવૃત્તિઓનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો ન હોય એવી પ્રવૃત્તિને. તો આ પ્રવૃત્તિનો હેતુ શું હોય? તો આ પ્રવૃત્તિનો હેતુ દયા, ભાવના, કરુણા, મમતા, આસ્થા આવો હેતુ હોય. તો એના ઉદાહરણો આપણે અહીંયા જોઈએ. તો એમાં પહેલું જ ઉદાહરણ છે, રાષ્ટ્ર માટે કરવામાં આવતી દેશ સેવા. એટલે કે આપણે આ ગાંધીજીએ આપણા દેશને આઝાદી અપાવવા માટે જે આંદોલન કર્યું હતું એમાં ગાંધીજીનો કોઈ સ્વાર્થ નહોતો, ગાંધીજીનો એમાં કોઈ હેતુ નહોતો. ગાંધીજી માત્ર આપણા દેશની સેવા કરવા માટે જ આ કાર્ય, ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. આને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ, માતા દ્વારા કરવામાં આવતો પોતાના બાળકનો ઉછેર. તો માતા પોતાના બાળકનો ઉછેર કરે છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હા, જ્યારે કોઈ આયા બાળકનો ઉછેર કરે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે આયા વળતર મેળવવાના હેતુથી કરે છે. અને કુદરતી હોનારતના સમયે રાહત કાર્યોમાં સ્વયંસેવકો કે કાર્યકરો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અને પણ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ ત્રણેય ઉદાહરણોમાં આપણને સેવા, સમાજસેવા, લાગણી, દયા, ભાવના, કરુણા, મમતા આ બધી જ વસ્તુ જોવા મળે છે. હવે જોઈએ આ બંને પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત શું છે? તો એના આપણે તફાવતમાં પહેલા મુદ્દા જોઈએ. તો પહેલો મુદ્દો છે અર્થ. અર્થ તો આપણે હમણાં આગળ ભણીને આવ્યા છીએ. ભાઈ, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો ન હોય એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આવે છે હેતુ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ કે વળતર મેળવવાનો. અહીંયા સમાજ સેવા, રાષ્ટ્રની સેવા, માનવ સેવા આવા હેતુ છે. પ્રકાર, આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે, ધંધો, વ્યવસાય, રોજગાર. રોજગારને બીજા નામે ઓળખવામાં આવે નોકરી. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના આવા કોઈ જ પ્રકાર પડતા નથી. અપેક્ષા, આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? તો કે ધંધો કરવી તો નફો મેળવવાની અપેક્ષા, વ્યવસાય કરવી તો ફી મેળવવાની અપેક્ષા અને નોકરી કરવી તો પગાર મેળવવાની અપેક્ષા. જ્યારે અહીંયા આપણે કોઈ પણ લાગણી, કરુણા, ભાવના, મમતાથી કામ કરવી તો એની હેતુ, એની અપેક્ષા શું છે? તો દેશ સેવા, સમાજ સેવા. આ અપેક્ષા એથી બિન આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે. જોખમ,
તો ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું છે, કારણ કે ધંધામાં જોખમ આવે એટલે આપણે નફો મેળવવાનો હેતુ હોય તો ખોટ જાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણે કોઈ અપેક્ષા જ નથી, કોઈ વળતરનો હેતુ જ નથી, તો એમાં કોઈ નુકસાન જવાનું જોખમ નથી. એટલે આ બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ જોવા મળતા નથી. અનિશ્ચિતતા, આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા જોવા મળે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવી કોઈ અનિશ્ચિતતા રહેલી નથી. મિત્રો, હાલ હું આ સંસ્થામાં કામ કરું છું, આ ઉપરાંત મારા ડિજિટલ એજ્યુકેશનના કેટલાક માધ્યમો છે જેનો પરિચય તમને કરાવું. 11-12 કોમર્સ ગુરુ નામની મારી પ્લે સ્ટોરમાં એપ છે, FB માં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામનું મારું પેજ છે, ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન, ટ્વિટરમાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન, અને તમે જે માધ્યમથી જે ચેનલથી આ શિક્ષણ મેળવી રહ્યા છો એવી મારી યુટ્યુબમાં ચેનલ છે મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મિત્રો, તમને મારો પ્રયત્ન, મારો પ્રયાસ સારો અને યોગ્ય લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.